સુરતના બારડોલી નજીકના કેદારેશ્વર મહાદેવ મંદિરના પાટી પ્લોટમાં હજારો રાજપૂતોની ઉપસ્થિતિ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજિત કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ સંલગ્ન સમિતિના વક્તા કરણસિંહ ચાવડાએ હુંકાર કર્યો હતો, અમે રૂપાળાને જીતવા દેવાના નથી. બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિરના પાટી પ્લોટમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી વાપી સુધીના રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેસરિયા સાફામાં સજ્જ પુરુષો અને કેસરિયા સાડી પહેરીને આવેલી મહિલાઓથી આખું મેદાન ભરાઈ ગયું હતું. કરણસિંહ ચાવડાએ સરદારની કર્મભૂમિ બારડોલીને વંદન કરતા જણાવ્યું હતું કે આ આંદોલનનો નેતા સનાતન ધર્મનો કેસરિયો ધ્વજ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વગર મોટા સાહેબ સફેદ દાઢીવાળા અને નાના સાહેબ કાળી દાઢીવાળા અને અમારા ભોળા ભૂપેન્દ્રભાઈ તમે સાંભળી લેજો, અમે તમને જીતવા દેવાના નથી તેમ કહ્યું કે રાજકોટના એક નેતાને રેલીમાં કાગળ ઉડતા હતા તો તેમાં ગરમીનું કારણ આપવામાં આવ્યું હતું. તેમણે પુરુષોત્તમ રૂપાલાને પસાલાલ તરીકે સંબોધ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. કે પસાભાઈના નિવેદનને કારણે આજે અમારો સમાજ એક થઈ શક્યો છે. તેમણે કહ્યું કે તમે અમારી પાઘડી ઉછાળી છે, અમારી બહેન દીકરીને ઇજ્જત ઉછાળી છે. નાક કાપવા વાળાનું નાક અમે સલામત રહેવા દેતા નથી. પ્રદીપસિંહ જાડેજા અમારા સમાજના આદરણીય આગેવાન છે, એમને એમની રીતે અપીલ કરવાનો અધિકાર છે. આજે આપણે સૌએ જોયું એમ કે સમગ્ર ગુજરાતમાં સંમેલન કરતા કરતા અમે આજે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આવ્યા છીએ અને હજારોની સંખ્યામાં ક્ષત્રિય માતાઓ બહેનો અને વડીલો અહીંયા ઉપસ્થિત હતા. ક્ષત્રિય સમાજને ટેકો આપવાવાળા સમાજો પણ અહીંયા હતા. અને અમારી એક જ વાત છે, તારીખ 24 આંદોલન શરૂ થયું, રતનપુરનું મહાસંમેલન થયું, જિલ્લાના સંમેલનો થયા. આજનું આ સંમેલન તમે જોઈ શકો કે અદ્ભુત પ્રકારનું સંમેલન છે, એક પ્રેરણા આપતું સંમેલન છે. અને અમારી જે અસ્મિતાની લડાઈ છે એ અમારી લડાઈ એ ચાલશે, સિસ્ટમથી ચાલશે, વિનયથી ચાલશે, શિસ્તથી ચાલશે. અને આમાં આ જે અમારું આંદોલન છે એ નારી અસ્મિતા માટેનું છે, કોઈ પ્રકારનો લાભ લેવા માટેનું નથી. અને એને 7 તારીખે વધુમાં વધુ મતદાન કરી અને અમે લોકશાહીના પર્વની જેમ આ અસ્મિતા દિવસ તરીકે 7 તારીખે અમે એને મનાવીશું અને ભારે સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અમે મતદાન કરીશું. બાપુ, કેટલાક આપના અન્ય સમાજના આગેવાનો ગઈકાલે સુરતમાં આજે કમલમ સુધી પહોંચ્યા અને ભાજપને સમર્થન આપવાની વાત કરી છે, તો આ લોકો કોણ છે? તમે સમાજ જોઈ નહીં સર? જો ક્ષત્રિય સમાજની 1 કરોડની વસ્તી છે અને લોકશાહીની અંદર દરેકને ક્યાં જવું, કોને સમર્થન આપવું એ અધિકાર છે. એટલે આજે કરોડોની સંખ્યા ધરાવતો ક્ષત્રિય સમાજ, વિશાળ ક્ષત્રિય સમાજ, એમાં કોઈ વ્યક્તિઓને એવું લાગતું હોય કે અમે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છીએ તો એ લોકો કમલમ જાય અને એ લોકો એમનું સમર્થન જાહેર કરે, એને સંકલન સમિતિ, કોર સમિતિ અને ક્ષત્રિય સમાજને કંઈ લેવા દેવા નથી. એમના જવાથી, કમલમમાં મળવાથી કે એમનો ટેકો જાહેર કરવાથી આ આંદોલનને કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. આંદોલન પહેલા પણ ચાલતું હતું અને પછી પણ ચાલશે. જે રીતે રાજકોટ બેઠક ઉપરનો જે સમીકરણ છે, રાજકોટ બેઠક ઉપરનું જે સમીકરણ છે મતદાનનું, એ જોતા તમારા કેટલા પર્સન્ટેજ મતદાન છે અને એની ખરેખર અસર કેટલી થઈ શકે? જો રાજકોટની અંદર જે રાજકોટનો લોકસભા મત વિસ્તાર છે એમાં અમારા 1,50,000 મત છે. પણ ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે તમારે અને 1,50,000 × 5 કરી દેવાના. કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ સમાજની અસ્મિતાની વાત આવી હોય, કોઈ પણ સમાજની બહેન બેટીની વાત આવી હોય, ગામમાં નાનો મોટો પ્રસંગ હોય, તો એ પ્રસંગે સુખ દુઃખમાં ક્ષત્રિય સમાજ ઊભો રહ્યો છે. તો અમે 7 તારીખે અત્યારે અમારી ગ્રામ સભાઓ ચાલી રહી છે, અમારો ધર્મ રથ ફરી રહ્યો છે. તો ધર્મ રથમાં ખાલી ક્ષત્રિયો નથી આવતા. હું પોતે અંબાજી હતો, 2 દિવસ બનાસકાંઠામાં ફર્યો, તો તમામ સમાજો અમને સહયોગ આપેલા છે. એટલે ક્ષત્રિય સમાજ એ પ્રભુત્વ વાળો સમાજ છે. એટલે અમારી ટકાવારી તમે ના ગણશો, પણ અમારી અસર કેટલી છે એ તમે ગણો. અને અમારી જે ગણતરી છે, કેલ્ક્યુલેશન, ડેટાબેઝ,
તો રાજકોટની અંદર આજની તારીખે પુરુષોત્તમ રૂપાલા હારી ચૂક્યા છે, હારી રહ્યા છે અને હારશે. અમારી રણનીતિ તો 25-25 બેઠકોની છે, કારણ કે અમને તો અત્યારે 25-25 રૂપાલા દેખાય છે. આમ તો 26 દેખાવા જોઈએ, પણ આ સરકારે તમે જુઓ, આ ભારતીય જનતા પાર્ટીએ શામ દામ દંડ ભેટનો ઉપયોગ કરી અને સામેના ઉમેદવારને કેવી રીતે ફોર્મ ખસેડ્યું, લોકશાહીનું કેવી રીતે ખૂન થયું, એ બેઠકના મતદારોને લોકશાહીમાં કેવી રીતે મતદાનથી વંચિત રાખવામાં આવ્યા, આ સારી નિશાની નથી. પણ 25-25 બેઠકો ઉપર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ડેમેજ થઈ રહી છે અને તમામ સમાજોનો અમને ટેકો છે. કોઈ જાહેરમાં ટેકો આપે છે, કોઈ ખાનગીમાં ટેકો આપે છે, એક અંડર કરંટ ચાલી ગયો છે. લોકશાહી તમે અમારી એક આ લડાઈ છે જે અમે લડી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં બહેનો પણ જોડાયેલા છે, જે સમાજની સ્ત્રીઓ મર્યાદા સભર જીવન જીવવામાં માને છે એ લોકો પણ જોડાયેલા છે. અને અત્યાર સુધી બહેનો જાગૃત પણ નથી હોતા, પોતાનો એક મત કેટલો કિંમતી છે. અને આજે દરેક બહેનો સમજે છે કે આજે તમે તમારો જયારે કોઈ પ્રતિનિધિ ચૂનો છો લોકશાહીમાં તો કેવો હોવો જોઈએ, એ લડત માટે પણ હવે દરેક સ્ત્રીઓ તૈયાર છે અને મતદાર સુધીની જાગૃતિ માટેની આ એક લડાઈ છે. સુરેન્દ્રનગરથી છોડેલો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો હવે બારડોલી પહોંચ્યો છે. રોકવું હોય તો રોકી લેજો, કાં તો શરણ સ્વીકારી લેજો. તેમણે ક્ષત્રિય આંદોલનને કારણે 25 માંથી 10 બેઠકો પર ભાજપે ગુમાવી પડશે એવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને પુરુષોત્તમ રૂપાલા તો 1000% હારશે. રાજકોટમાં ક્ષત્રિય બુજ કમિટીની રચના કરવામાં આવી છે, જે મતદાન પ્રક્રિયા પર આ ચાંપતી નજર રાખવાનું કામ કરશે અને કોઈ ગેરરીતે થવા દેશે નહીં. મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે લોકશાહીના અપપતન માટેની આ લડત છે. આ જ્ઞાતિવાદ નથી, પરંતુ જ્ઞાતિ ગૌરવની વાત છે. ઉજળા ઇતિહાસને જ્યારે લાંછન લાગે ત્યારે લડી લેવાની વાત છે. ભલે તમારી પાસે લડવાની તાકાત ન હોય, પરંતુ મત એ તમારી સૌથી મોટી તાકાત છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.